ગુજરાતના વડોદરા શહેરની ઉત્તર પશ્ચિમે 65 કિલોમીટરની અંતરે વસેલું નાનું ગામડું, જે છેલ્લા 4 દશકાઓથી માત્ર 2 રંગ, મરૂન અને સોનેરીનો ઉપયોગ કરીને સુંદર ટેબલ અને ખુરશીઓ બનાવે છે. ઓરસાંગ નદીના કાંઠે વસેલું સંખેડા ગામ એ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું છે, જે તેના રોગાન કામ માટે જાણીતું છે. આ કામ માટે દેશી લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના રંગ ઘાટા હોય છે. હાથ બનાવટને કારણે અહીંના ફર્નિચર ઘણા પ્રચલિત છે અને પોતાની કલા અને હસ્તકલાને પરિણામે આ નાનું અમથું ગામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારી એવી નામના ધરાવે છે. આ સંખેડા ફર્નિચર એટલે મૂળ સંખેડા ગામનું નામ, એના ઉપરથી સંખેડા ફર્નિચરનું ફેમસ થયું છે. અને સંખેડાની અંદર અમારા પૂર્વજો આજથી 150 વર્ષ પહેલાં એક સંત મહાત્મા અહીંયા પધરામણી કરેલા, અને એમને અહીંયા અમારા પૂર્વજોને લાખ કામને કલર કેવી રીતના કરવો લાકડા ઉપર, એ કલા એ સંત મહાત્માએ શીખવાડેલી, જેના થકી આજે મારા પૂર્વજોએ સંખેડા લાકકામને એક આર્ટ તરીકે વિકસાવી છે. અને આજે દેશ વિદેશમાં એ પ્રખ્યાત થયું છે કે જે સંખેડા લાકકામ તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયું છે. મૂળ ગુજરાતી પરિવાર દ્વારા આ સંખેડા ફર્નિચરને લગ્ન કે અન્ય સામાજિક અને અંગત પ્રસંગો સમયે આ ફર્નિચરને ભેટ તરીકે આપવાનું ચલણ પણ ઘણું પ્રચલિત છે. ઉપયોગમાં લેવામાં આવતું લાકડું રંગ અને પોલિશ જ આ ફર્નિચરની ઉત્કૃષ્ટતા અને સુંદરતાને વર્ણવે છે. આ ફર્નિચર બનાવવા માટે લાકડું ખરીદવું, તેને ચોક્કસ આકાર આપવો અને તેની ગોઠવણી અને વેચાણ માટે તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી લાંબી છે. એકવાર લાકડું ખરીદાઈ ગયા બાદ તેને હસ્તકલાના ઉત્કૃષ્ટ નમૂના સુધી પહોંચવા દરમિયાન 22 જેટલા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. પરંપરાગત ફર્નિચર ઉપરાંત સંખેડા ફર્નિચરમાં 3 બેઠકવાળી શેટ્ટી, પલંગ, હિંચકા, આરામદાયક ખુરશી, ટેબલ, દીવાન વગેરે પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત નવ પ્રયોગ તરીકે વોલ હેંગિંગ્સ, લેમ્પ, ફૂલદાની, પેન સ્ટેન્ડ, રમકડા અને રસોડામાં ઉપયોગમાં લેવાતા સાધનો બનાવવામાં આવી રહ્યા છે. ઘરની સજાવટ અને ફર્નિચર તરીકે ઉપયોગમાં લેવાતી જોવા મળે છે. સંખેડાનો સૌથી જૂનો અને પરંપરાગત ઉપયોગ પારણાનો ઉપયોગ, એ આજે પણ એક પેઢીથી બીજી પેઢી સુધી હોંશે હોંશે થતો જોવા મળે છે. આ વાત સ્પષ્ટપણે આ ફર્નિચરની મજબૂતાઈ દર્શાવે છે. આ ફર્નિચરની ડિઝાઇન ભલે દેખાવમાં નાજુક છે, પરંતુ તેની મજબૂતાઈ એ વર્ષો સુધી ટકી શકે તેવી હોય છે. મારા બાપદાદાથી આ વારસાગત બિઝનેસ ચાલતો આવ્યા છે અને હું એ બિઝનેસ કરું છું. સંખેડાનું તમામ મટીરિયલ ટોપ લેવલનું વપરાય છે અને એનું લાકડું પણ સાગનું જ વપરાય છે અને એ વર્ષો વર્ષ ટકે છે. વર્ષો પહેલાં ગોળીઓ રાખતા હતા, લોકો 3-3 પેઢી લગીને ગોળીઓ ચલાવતા હતા. આજે પણ એની એ જ ટકાઉતા અને એ જ મજબૂતી અને એ જ ફિનિશિંગ આવે છે. આ ગામની નાની નાની ગલીઓમાંથી પસાર થતા ઘણી નાની મોટી દુકાનો જોવા મળે છે. આ દરેક દુકાનમાં સંખેડા ફર્નિચર બનાવવાના વિવિધ તબક્કાઓ ચાલી રહ્યા હોય છે. કેટલાક આ ફર્નિચરને પોલિશ કરે છે, તો કેટલાક તેના પર રોગાન અને કેટલાક તેના પર ચિત્રકામ કરે છે. આ સંખેડાનું ફર્નિચર આજે માત્ર ભારતના બજાર પૂરતું સીમિત ન રહેતા યુરોપ અને પશ્ચિમ એશિયાઈ દેશોમાં પણ પોતાનું સ્થાન જમાવી ચૂક્યું છે. આજે કેમિકલ પિગમેન્ટ જેવી આધુનિક ટેકનોલોજીને પરિણામ સ્વરૂપ ફર્નિચરના મૂળ રંગમાં વિવિધતાને અવકાશ મળી રહ્યો છે. નવા રંગ પરંપરાગત મરૂન અને સોનેરી રંગ જેટલા ટકાઉ હોવા અંગેના કોઈ પુરાવા નથી, છતાંય નવા રંગોની માંગ સતત વધી રહી છે. સંખેડાના ઉત્પાદન પદ્ધતિને ભારત સરકારના જીઓગ્રાફિક્સ ઇન્ડિકેશન ઓફ ગુડ એક્ટ્સ GI એક્ટ 1999 અંતર્ગત સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે અને આ GI ની પ્રથમ 100 અરજીમાં હસ્તકારીગરીની વસ્તુ તરીકે
તે 20મું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્ય હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટ્સ વિભાગ વતી આવા કારીગરોની જરૂરિયાતોને સમજવા માટે તથા તેમને વધુ અવકાશ પૂરો પાડવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી તેમના ઉત્પાદનો વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય. સમગ્ર રાજ્ય અને દેશમાં અવારનવાર B2B બાયર સેલર મીટિંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને આવા કારીગરોને સીધા ખરીદદારો સુધી પહોંચાડવાનો અવકાશ મળી રહે છે. આ પ્રકારની સીધી વાતચીતોને પરિણામે કારીગરોને પોતાની કળાને દર્શાવવાનો તથા કળાને આકાર આપવામાં આવતી મુશ્કેલીઓ વિશે વાત રજૂ કરવાનો અવકાશ મળે છે. અમે વર્લ્ડ ફેમસ સંખેડા ફર્નિચર બનાવીએ છીએ અને વેચીએ છીએ. વાત કરીએ ગરવી ગુજરીની, તો ગરવી ગુજરી જે આ એક્ઝિબિશનો, જે પ્રોગ્રામો, જે કારીગરોને રોજગારી આપવા માટે જે કાંઈ પ્રયત્નો કરી રહ્યા છે, તેનાથી અમારા કારીગરોની રોજીરોટી ચાલે છે, અમારા ધંધામાં પ્રગતિ થાય છે. આ ગરવી ગુજરીના આવા કાર્યક્રમો અને એક્ઝિબિશનને કારણે અમને નવા કસ્ટમર મળે છે. તેથી ગરવી ગુજરીનો અમે આભાર માનીએ છીએ કે આ પ્રયત્નો અમારા માટે કરી રહ્યા છે. આવા રાષ્ટ્રીય સ્તરના આયોજનોની સાથે સાથે વિભાગ વતી ગરવી ગુજરાતના નામે આંતરરાષ્ટ્રીય સ્તરે આવા ઉત્પાદનોને ખરીદદારો સુધી પહોંચાડવામાં આવે છે. ગરવી ગુજરાત જેવા આયોજનો દરમિયાન એક જ છત નીચે ગુજરાતની વિવિધ હસ્તકળા અને કારીગરીના નમૂનાઓને રજૂ કરવામાં આવે છે અને કારીગરોને પોતાના ઉત્પાદનોને રજૂ કરવા માટે આવશ્યક માળખું પૂરું પાડવામાં આવે છે. હું લગભગ 1995-96 આ ગુજરી સાથે જોડાયેલા છે અને એના જે કેન્દ્રો છે કલકત્તા, મદ્રાસ, બેંગ્લોર, લખનઉ, દિલ્હી, અમદાવાદ જેવી દરેક નિગમની અમારી જે શાખા છે એમાં કેટલા વર્ષોથી માલ સપ્લાય કરીએ છીએ. એનાથી ઘણો સારો રિસ્પોન્સ રહેલો છે. અમારા પ્રોડક્ટની વધારેમાં વધારે એ થાય માહિતી તમે આપો, જાણકારી લોકોને સુધી પહોંચે તો એ અમારે ઘણું થઈ જશે. પણ સરવાળે અમને આમ નિગમનાથી થોડોક અમને ઘણો રસ રહ્યો છે અને બીજી કોઈ જગ્યાએ મેળો હોય ને તો અમારા કારીગર ભાઈઓને બીજું લઈ જાય એવું અમે ઈચ્છીએ છીએ. આ પરિવારો આજે પણ ટકી રહ્યા છે એ જ એ વાતની સાબિતી છે કે આ પરંપરાગત કળા આજે પણ પોતાની સુંદરતા, ઉત્કૃષ્ટતાને પરિણામ સ્વરૂપ આજે પણ તેટલી જ પ્રિય અને માંગમાં છે. આ કારીગરો દ્વારા પોતાના ઉત્પાદનોને વધુ મોટા સ્તરની સંસ્થાઓ સુધી ઘર સજાવટના સાધન તરીકે પહોંચાડવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ ઉપરાંત સરકાર વતી કરવામાં આવતા આયોજનો દ્વારા પણ આ કળા જીવંત રહી શકે તેવી આશા છે. આ કારીગરો વતી પણ આ કળાને ટકાવી રાખવા અને વારસાને જાળવી રાખવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓપ્શન આ કારીગરો વતી પણ આ કળાને ટકાવી રાખવા અને વારસાને જાળવી રાખવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.